ઓફ વડોદરા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે કાછડ પરિવારના લાભાર્થી ભાગવત કથા સાથે જ સમગ્ર આયર સમાજનું સંમેલન યોજાયું હતું. સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે શ્રી નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પ્રેરિત પાટણકા આહિર સમાજ આયોજિત કાછડ પરિવાર દ્વારા શ્રી ભાગવત કથાના પ્રસંગે પાટણકા વાળાના સહયોગથી પાટણકા ગામે જેને આશરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો છે, જેને આહિર સમાજની અસ્મિતાના દર્શન દુનિયાને કરાવ્યા છે, તેવા પૂજ્ય દેવાયત બાપા બોદરની તિથિ ઉત્સવ સાંતલપુર તાલુકાના પાટણકા ગામે યોજાયો, જેમાં દેવાદ બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગેવાનો દ્વારા આહિર એકતા મહોત્સવ યોજાયો. સંસારની સઘળી સમસ્યાઓનું સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે. દરેક સમાજ સાથે સંકલન કરી આહિર સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ આવી જ રીતે સમાજની પ્રગતિ થતી રહે અને એ પ્રગતિમાં સમાજના છેવાડાનો માણસ પણ પાછળ ન રહી જાય તે બાબતની ચિંતા કરી હતી. અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ હળિયા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુવલ, જીતુભાઈ કાછડ, મીરામણભાઈ ભાટુ, પ્રભાતભાઈ કોઠીવાડ, બચાભાઈ આહિર, આહિર મહારાષ્ટ્રના પ્રેરક લીરીબેન માડમ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ભાગવત ભગવાનની કાછડ પરિવારની કથામાં આજે આમ તો ભગવાન રામનો જન્મદિવસ છે, માતાજીનું નવમું નોરતું છે અને ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા ઇતિહાસો ઉજાગર કરવા માટે આદરણીય દેવાયત બાપા બોદરનું પ્રતિમાની પણ અનાવરણ આજે જ્યારે પાટણકા મુકામે થયું છે ત્યારે આખા એ ગુજરાતમાંથી આહિર સમાજના આગેવાનો, અખિલ ગુજરાત આહિર સમાજના આગેવાન શ્રી હળિયા સાહેબ, આ વિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી, જીતુભાઈ કાસડ, ઉપસ્થિત મેરામણભાઈ ભાટુ, માર્કીભાઈ તેમજ ઉપસ્થિત તમામ આહિર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે, ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહિર સમાજનો એ જળવાઈ રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો છે. આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે રામનવમીનો પવિત્ર ઉત્સવ, દેવાયત બાપાની તિથિનો ઉત્સવ અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે 52મું આહિર દેવાયત બુદ્ધનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહિર સમાજ અને નંદ સંસ્થાન આજે અહીંયા આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ 2018થી બોડીદર મુકામેથી શરૂ થયેલી આ દેવાયત બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ઘડી અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં, અમરેલી જિલ્લાના બાબરિયાધાર ગામે,
અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આહીર એકતા મહોત્સવ 2024નું આયોજન છે. આનો મુખ્ય હેતુ આશરો અસ્મિતા અને એકતાના મંત્ર આધારે એ આહીર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ એ નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે. હું મેરામણભાઈ ભાટુ જામનગર આહીર સમાજના કાર્યકર્તા છું અને નંદ સંસ્થાનમાં મારી ટ્રસ્ટી સંયોજક તરીકેની ભૂમિકા છે. થેન્ક યુ.